નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 3 એની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 3.12 જોયો હતો, બરાબર છે? આજે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાયના દાખલા નંબર 3.13, બરાબર? આ જે દાખલાની અંદર રકમ આપેલી છે એ રકમ પ્રમાણે આપણે જો વાત કરીએ તો એની અંદર તમને બે પ્રશ્ન પૂછેલા છે અને એ જે પ્રશ્ન છે એના વિશેની આપણે ડિસ્કસ જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જ કરી ગયા છીએ કે સ્થાનાંતર એટલે શું અને પથ લંબાઈ એટલે શું. ત્યાર પછી સ્થાનાંતર ઉપરથી આપણે સરેરાશ વેગ અને પથ લંબાઈ ઉપરથી આપણે સરેરાશ ઝડપ ગણ્યા હતા, બરાબર છે? આ બંને વચ્ચેનો તફાવત શું છે એ આપણે આની અંદર જવાબ આપવાનો છે. આની ડિસ્કસ આપણે અગાઉ કરી ગયા છીએ, તેમ છતાંય તમને થોડુંક યાદ આવી જાય એટલા માટે આપણે ફરીથી આ સ્વાધ્યાયના દાખલા નંબર 3.13 સ્વરૂપે જોઈ લઈએ, બરાબર છે? એની અંદર ખાસ જો તમને પ્રશ્ન શું પૂછેલો છે હું અહીંથી પ્રશ્ન વાંચું છું, તમે તમારી પાસે ટેક્સ્ટ બુક ખોલી રાખજો, બરાબર? તો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.13 એની અંદર પ્રશ્ન એવો પૂછેલો છે કે ઉદાહરણ સહિત બંને તફાવત સ્પષ્ટ કરો. બંને તફાવત એટલે ક્યાં ક્યાં છે એ આપણે જોઈએ. એની અંદર પ્રશ્ન નંબર એ છે કે કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન અને કોઈ કણ દ્વારા આટલા સમયગાળામાં કાપેલું કુલ પથ લંબાઈ, બરાબર છે? તો આપણે અહીંયા આગળ સ્થાનાંતર અને પથ લંબાઈનો ઉદાહરણ સહિત તફાવત આપવાનો છે. ટૂંકમાં આપણે સ્થાનાંતર અને પથ લંબાઈની વ્યાખ્યા લખી નાખીએ એટલે એ બંનેનો તફાવત થઈ ગયો, બરાબર છે? તો આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3.13 એના એનો જવાબ આપીએ કે કોઈ ગતિમાન પદાર્થે આપેલા સમયગાળામાં કાપેલ કુલ અંતરને પથ લંબાઈ કહે છે. પથ લંબાઈ એટલે શું? તો કે આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલ કુલ અંતર એને આપણે કહીએ છીએ પથ લંબાઈ. અને ત્યાર પછી સ્થાનાંતર કોને કહેવાય? તો કે કોઈ ગતિમાન પદાર્થ માટે આપેલા સમયગાળામાં પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે, બરાબર? આ થઈ ગઈ બંનેની વ્યાખ્યા અને બંને વચ્ચેનો તફાવત. સ્થાનાંતર કોને કહેવાય? તો કે કોઈ ગતિમાન પદાર્થ માટે આપેલા સમયગાળામાં પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે. અથવા તો આપણે કહીએ છીએ કે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અને પથ લંબાઈ કોને કહેવાય? તો કે કોઈ ગતિમાન પદાર્થે આપેલા સમયગાળામાં કાપેલા કુલ અંતરને શું કહેવામાં આવે છે? પથ લંબાઈ કહે છે, બરાબર? આ થઈ ગયો પ્રશ્ન એનો જવાબ. અને એની અંદર બીજો પ્રશ્ન તમને બી પૂછેલો છે એ જોઈએ. પ્રશ્ન નંબર બી છે એની જે રકમ છે કંઈક આવી છે કે કોઈ એક સમયગાળામાં સરેરાશ વેગનું માન અને એટલા સમયગાળા માટે સરેરાશ ઝડપ. તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એ આપેલા સમયગાળા માટે બંને વચ્ચે શું તફાવત છે એ આપણે કહેવાનું છે. નીચે તમને કીધું છે કે એ અને બી બંને માટે દર્શાવો કે બીજી રાશિ પ્રથમ રાશિ કરતા મોટી છે કે તેના જેટલી જ છે, બરાબર? અને સમાનતાનું ચિહ્ન ક્યારે સાચું છે એ આપણે કહેવાનું છે, બરાબર? તો પ્રશ્ન નંબર બી નો આપણે જવાબ આપીએ તો એના માટે તમને કીધું છે કે કોઈ આપેલા સમયગાળા માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એના વચ્ચેની સમાનતા કેવી છે, બરાબર છે? એ આપણે કહેવાનું છે. તો પહેલા આપણે જો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ મેળવવું હોય તો
તો એના માટે જરૂર પડશે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરની બરાબર છે અને સ્થાનાંતર અને સમયનો ગુણોત્તર લઈ લો એટલે તમને સરેરાશ વેગ મળે પથ લંબાઈ અને સમયનો ગુણોત્તર લ્યો તો તમને સરેરાશ ઝડપ મળે બરાબર છે તો પહેલા આપણે જવાબ આપીએ કે પથ લંબાઈ એને આપણે ઉદાહરણ સહિત બતાવીએ અને પછી સ્થાનાંતરને ઉદાહરણ સહિત બતાવીએ ધારો કે કોઈ એક પદાર્થ એ છે એ આવી રીતે સુરેખ પથ ઉપર આપેલા સમયગાળા a ની અંદર સુરેખ પથ ઉપર ગતિ કરી અને કોઈ એક b બિંદુ સુધી પહોંચે છે તો પદાર્થની આ ગતિ દરમિયાન પદાર્થે કરેલું સ્થાનાંતર અને પથ લંબાઈ કેટલી થાય એ આપણે જોઈએ બરાબર છે તો આપણે લખીએ કે ધારો કે કોઈ પદાર્થ t સમયગાળામાં a થી b સુધી ગતિ કરે છે બરાબર કોઈ એક પદાર્થ છે એ t સમયગાળાની અંદર a થી b સુધી ગતિ કરે છે બરાબર પદાર્થની આ ગતિ દરમિયાન સ્થાનાંતર કેટલું થાય તો કે સ્થાનાંતર બરાબર ab જેટલું થાય કારણ કે પદાર્થ છે સુરેખ પથ ઉપર અને એક જ દિશામાં ગતિ કરે છે એટલે એનું સ્થાનાંતર a થી b સુધી થાય એટલે પદાર્થની આ ગતિ દરમિયાન સ્થાનાંતર કેટલું થયું ab જેટલું બરાબર છે અને પથ લંબાઈ તો પથ લંબાઈ કેટલી થશે પથ લંબાઈ બરાબર a થી b એ સમયગાળામાં કાપેલું કુલ અંતર એ કેટલું છે ab જેટલું બરાબર છે તો આ કિસ્સાની અંદર તમે જોઈ શકો છો કે પદાર્થ જ્યારે સુરેખ પથ ઉપર અને એક જ દિશામાં ગતિ કરતો હશે ત્યારે પથ લંબાઈ અને એના બરાબર શું થાય સ્થાનાંતર થાય બરાબર તો પદાર્થ a થી b સુધી ગતિ કરીને જાય t સમયગાળાની અંદર તો પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સરખા આવે બરાબર આના જેવો જ એક બીજો કિસ્સો જોઈએ ધારો કે કોઈ પદાર્થ છે એ t જેટલા સમયગાળામાં a થી પોતાની ગતિની શરૂઆત કરી અને આ કોઈ એક b બિંદુ સુધી પહોંચે છે બરાબર છે આ દિશામાં ગતિ કરે છે આ રીતે અને ત્યાંથી એ જ પદાર્થ પાછો વળી અને c બિંદુ સુધી આવે છે બરાબર છે તો પદાર્થની આ ગતિ દરમિયાન એણે કરેલું સ્થાનાંતર અને પથ લંબાઈ કેટલી હશે એ આપણે જોઈએ ધારો કે કોઈ પદાર્થ t સમયગાળામાં a થી b પરથી c સુધી ગતિ કરે છે બરાબર અહીં આપણે શું કીધું કે કોઈ પદાર્થ t જેટલા સમયગાળામાં a થી b સુધી ગતિ કરે છે અને b પરથી પાછો ક્યાં આવે છે c સુધી કરે છે તો પ્રારંભિક સ્થાન a છે અને અંતિમ સ્થાન કયું છે c છે બરાબર છે તો પદાર્થની આ ગતિ દરમિયાન સ્થાનાંતર કેટલું થશે ac જેટલું બરાબર આ પ્રારંભિક સ્થાન આ અંતિમ સ્થાન તો એનું સ્થાનાંતર કેટલું થાય ac જેટલું અને ac બરાબર શું થશે તો કે આ કુલ અંતર ab એમાંથી મારે શું કરવું પડશે bc બાદ કરવું પડશે બરાબર તો મને આ ac મળશે તો ac બરાબર ab bc આ આપણને મળી ગયું સ્થાનાંતર પદાર્થ જ્યારે આપેલો સમયગાળો t એની અંદર a થી b સુધી અને b થી c સુધી ગતિ કરે ત્યારે એને કરેલું સ્થાનાંતર ac બરાબર આ ab bc બરાબર છે અને પથ લંબાઈ કેટલી છે પથ લંબાઈ બરાબર આપણે શું લખીએ તો કે ab plus bc શું કામ ab plus bc તો કે પથ લંબાઈ એટલે શું થાય તો કે આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલું કુલ અંતર પદાર્થે કેટલું અંતર કાપ્યું તો કે a થી b સુધી ગયો એટલે ab plus b થી પાછો ક્યાં આવ્યો c સુધી એટલે bc જેટલું તો આ જે કન્ડિશન છે
એમાં આપણે કહી શકીએ કે સ્થાનાંતર લેસ ધેન પથ લંબાઈ સ્થાનાંતર છે પથ લંબાઈ કરતા કેવું છે નાનું છે કારણ કે સ્થાનાંતર કેટલું AC જેટલું બરાબર છે આ જે અંતર છે એ સ્થાનાંતર બતાવે અને પથ લંબાઈ એટલે તો કે A થી B સુધી અને B થી C સુધી એ બંનેનો સરવાળો એટલે સ્થાનાંતર છે એ પથ લંબાઈ કરતા કેવું થાય નાનું થાય બરાબર છે સ્થાનાંતર એટલે કેટલું તો કે AC બરાબર આપણે શું લખ્યું છે AB - BC અને એને લેસ ધેન પથ લંબાઈ કેટલી AB + BC બરાબર એટલે સ્થાનાંતર છે એ પથ લંબાઈ કરતા કેવી થાય તો કે નાની થાય બરાબર છે હવે આપણે જોઈએ સરેરાશ ઝડપ સરેરાશ ઝડપ કઈ રીતે મળે તો કે પથ લંબાઈ ભાગ્યા સમય બરાબર તો પથ લંબાઈ કેટલો છે AB + BC ભાગ્યા T એટલે આ આપણે મળી ગયું સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય સ્થાનાંતર કેટલું છે AC જેટલું અને સમય કેટલો T બરાબર તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો જે સંબંધ છે કયા ચિહ્નથી આપણે બતાવી શકીએ તો કે સરેરાશ વેગ લેસ ધેન સરેરાશ ઝડપ બરાબર સરેરાશ વેગ લેસ ધેન સરેરાશ ઝડપ કારણ કે સ્થાનાંતર લેસ ધેન પથ લંબાઈ છે તો સ્થાનાંતર ઉપરથી આપણને સરેરાશ વેગ મળે અને પથ લંબાઈ ઉપરથી આપણને સરેરાશ ઝડપ મળે તો જો સ્થાનાંતર છે એ પથ લંબાઈ કરતા ઓછું હોય તો સરેરાશ વેગ છે એ સરેરાશ ઝડપ કરતા કેવો હોય ઓછો હોય તો આ એક ઉદાહરણ થઈ ગયું આપણું સ્વાધ્યાયનો દાખલા નંબર 3.13 એની અંદર તમને પ્રશ્ન એ પૂછ્યો હતો કે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત તો એ બંને આપણે વ્યાખ્યા દ્વારા આપ્યો ત્યાર પછી આપણને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વચ્ચેનો તફાવત તો એ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વચ્ચેનો તફાવત છે એ શું આવે સરેરાશ વેગ લેસ ધેન સરેરાશ ઝડપ જો અહીં આપણે વાત કરવા જઈએ તો શું આવે તો કે સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ વેગ કારણ કે અહીંયા પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સરખા છે તો પથ લંબાઈ ઉપરથી આપણને સરેરાશ ઝડપ મળે અને સ્થાનાંતર ઉપરથી સરેરાશ વેગ મળે માટે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને કેવા થાય સરખા થાય આના ઉપરથી આપણે લખવું હોય તો લખી શકાય કે AB ના છેદમાં T બરાબર AB ના છેદમાં T AB એટલે સરેરાશ ઝડપ સોરી AB એટલે શું થશે પથ લંબાઈ અને છેદમાં T તો પથ લંબાઈ અને સમયનો ગુણોત્તર એટલે સરેરાશ ઝડપ અને આ AB એ સ્થાનાંતર છે તો આ જે સ્થાનાંતર અને સમય બંનેનો ગુણોત્તર થયો એટલે સરેરાશ વેગ મળે બરાબર તો આ રીતે આપણે આખે આખો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.13 સોલ્વ કરી શકીએ છીએ જેની અંદર આપણે ઉદાહરણ સહિત બંનેના તફાવત આપ્યા બરાબર છે તો વ્યવસ્થિત તમારી બુકની અંદર લખી નાખો ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.14 જોઈએ હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.14 જોઈએ બરાબર છે એની રકમ હું અહીંથી વાંચું છું તમે તમારી પાસે ટેક્સ્ટ બુક ખુલી રાખી અને એની અંદર જોજો એની અંદર કીધું છે કે એક વ્યક્તિ સુરેખ માર્ગે 5 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે તેના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા માર્કેટમાં જાય છે પરંતુ માર્કેટને બંધ જુએ છે તે તરત જ 7.5 કિલોમીટર પર અવરની ઝડપે ઘરે પાછો ફરે છે તો એ સરેરાશ વેગનું માન અને બી સમયગાળા એમાં પહેલું કીધું છે 0 થી 30 મિનિટ બીજું છે 0 થી 50 મિનિટ અને ત્રીજું છે 0 થી 40 મિનિટ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી હશે બરાબર છે અહીંયા રકમમાં તમને એવું કીધું છે કે કોઈ એક વ્યક્તિ છે એ 5 કિલોમીટર પર અવરની ઝડપથી પોતાના ઘરેથી 2.5 કિલોમીટર એટલે કે 2.5 કિલોમીટર દૂર આવેલા માર્કેટ જાય છે બરાબર છે પરંતુ એ માર્કેટને બંધ જોવે છે તરત જ એ વ્યક્તિ 7.5 કિલોમીટર પર અવરની ઝડપે પાછો ઘરે આવે છે તો આ વખતે એના સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે એ આપણે શોધવાનું છે એની અંદર પ્રશ્ન એ તમને એવું કીધું છે કે સરેરાશ વેગ બરાબર છે
થશે તો આપણે જાણીએ છીએ કે સરેરાશ વેગ બરાબર શું થાય ઓકે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન છેદમાં શું આવશે સમય તો અહીંયા આગળ વ્યક્તિ છે ઘરેથી માર્કેટ જાય છે અને માર્કેટથી પાછો ઘરે આવે છે તો એનું પ્રારંભિક સ્થાન ઘર છે માર્કેટ જઈને પાછો આવે છે ઘરે એટલે અંતિમ સ્થાન પણ શું છે ઘર છે માટે એના સરેરાશ વેગનું મૂલ્ય કેટલું થશે 0 થશે બરાબર છે સરેરાશ વેગ 0 કારણ કે અંતિમ સ્થાન એ ઘર છે અને પ્રારંભિક સ્થાન એ ઘર છે બરાબર છે તો ઘર માઈનસ ઘર કેન્સલ થઈ જાય બરાબર એટલે સરેરાશ વેગ છે એનો કેટલો થશે 0 થશે બરાબર ત્યાર પછી તમને પ્રશ્ન નંબર B પૂછ્યો છે B ની અંદર પહેલો પ્રશ્ન એવો કીધો છે કે 0 થી 30 મિનિટ માટે સરેરાશ ઝડપ કેટલી હશે 0 થી 30 મિનિટ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી હશે હવે આપણે સરેરાશ ઝડપ મળે કઈ રીતે તો કે પથ લંબાઈના છેદમાં સમયગાળો તો સમયગાળો તમને આપેલો છે 30 મિનિટનો પથ લંબાઈ છે આપણે શોધવાની છે તો વ્યક્તિ છે એ ઘરેથી 5 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરીને પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા માર્કેટ જાય છે બરાબર છે તો જો વ્યક્તિ છે એ 5 કિલોમીટર જેટલું અંતર છે 1 કલાકમાં કાપે તો 2.5 કિલોમીટર જેટલું અંતર કેટલી કલાકમાં કાપ્યું છે 30 મિનિટમાં અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે 1 કલાકમાં એ 5 કિલોમીટર અંતર કાપતો હોય તો 30 મિનિટમાં કેટલું અંતર કાપે તો કે 2.5 કિલોમીટર માટે વ્યક્તિની જે પથ લંબાઈ છે એ પથ લંબાઈ કેટલી થશે 30 મિનિટ સુધી માટે પથ લંબાઈ તો એ થશે 2.5 કિલોમીટર ખ્યાલ આવ્યો શું કામ કે 5 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે એ ગતિ કરીને જાય છે એટલે 1 કલાકમાં 5 કિલોમીટર અંતર કાપે આપણે તો 0 થી 30 મિનિટ માટે એની પથ લંબાઈ જોઈતી છે તો 30 મિનિટમાં કેટલું અંતર કાપ્યું એને 2.5 કિલોમીટર માટે વ્યક્તિની જે પથ લંબાઈ છે એ કેટલી થશે 2.5 કિલોમીટર બરાબર અને સમય આપણને આપેલો છે 30 મિનિટ તો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં સમય પથ લંબાઈ 2.5 કિલોમીટર અને સમય એ તમને કેટલો આપ્યો છે 30 મિનિટ સમય છે 30 મિનિટ એને આપણે કલાકમાં ફેરવવું હોય તો એને 60 વડે ભાગી નાખો મીંડું મીંડું ગયું બરાબર 3 2 6 તો આ આવશે 1/2 30 મિનિટ અથવા તો અડધી કલાક તો અહીંયા આપણે સમય છે એ કલાકમાં જ મૂકીએ એટલે 1/2 અવર છેદનો છેદ અંશમાં જાય એટલે 2.5 ગુણ્યા 2 કિલોમીટર પર અવર તો 2.5 ગુણ્યા 2 એટલે આ આવશે 5 કિલોમીટર પર અવર તો 0 થી 30 મિનિટ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ છે એ 5 કિલોમીટર પર અવર આવશે કારણ કે વ્યક્તિ 5 કિલોમીટર પર અવરની ઝડપે છે એ ગતિ કરીને જાય છે એટલે એને 30 મિનિટમાં 2.5 કિલોમીટર જેટલું અંતર કાપેલું હોય માટે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈના છેદમાં સમય પથ લંબાઈ છે 2.5 કિલોમીટર છે અને સમય છે અડધી કલાક છે માટે 30 મિનિટ સુધીની એની સરેરાશ ઝડપ છે 5 કિલોમીટર પર અવર આવે બરાબર ત્યાર પછી એની અંદર પ્રશ્ન B તમને પૂછ્યો છે 0 થી 50 મિનિટ માટે 0 થી 50 મિનિટ માટે સરેરાશ ઝડપ તો અગેન સરેરાશ ઝડપ બરાબર શું થાય તો કે પથ લંબાઈના છેદમાં સમય તો પ્રથમ 30 મિનિટ માટે એની પથ લંબાઈ તમને ખબર છે 2.5 કિલોમીટર બરાબર છે તો અહીંયા આપણે લખીએ કે 30 મિનિટ સુધી માં કાપેલ અંતર કેટલું છે 2.5 કિલોમીટર બરાબર 30 મિનિટ સુધીમાં એને કેટલું અંતર કાપ્યું છે 2.5 કિલોમીટર
બરાબર તો એને પછીની 20 કિલો 20 મિનિટમાં કેટલું અંતર કાપ્યું છે એ આપણે શોધી લઈએ કારણ કે એ જ્યારે ઘરેથી માર્કેટ સુધી જાય છે ત્યારે 5 કિલોમીટર પર અવરની ઝડપે જાય છે એટલે 30 મિનિટમાં એને કાપેલું અંતર 2.5 કિલોમીટર છે પછીની 20 મિનિટ માટે કાપેલું અંતર આપણે શોધવું પડે તો એ જ્યારે માર્કેટથી ઘરે આવે છે ત્યારે એ કેટલી ઝડપે પાછો આવે છે તો કે 7.5 કિલોમીટર પર અવરની ઝડપે પાછો આવે છે બરાબર તો આપણે લખીએ પછીની 20 મિનિટમાં કાપેલ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય ઝડપ કેટલી છે એની પાછો આવે છે ત્યારે ઝડપ 7.5 કિલોમીટર છે જાય છે ત્યારે 5 કિલોમીટર છે ખાલી બરાબર છે આવે છે ત્યારે 7.5 કિલોમીટર પર અવર બરાબર સમય કેટલો 20 મિનિટ એને આપણે કલાકમાં ફેરવી નાખીએ એટલે 60 એટલે આ ફરી ગયું કલાકમાં તો એચ એચ કેન્સલ થઈ જશે મીંડું મીંડું કેન્સલ થઈ જશે 2 3 6 7.5 ભાગ્યા 3 કરો તો એ તમને મળે છે 7.5 ભાગ્યા 3 કરશો એટલે તમને મળશે 2.5 કિલોમીટર 2.5 કિલોમીટર બરાબર છે તો પ્રથમ 30 મિનિટ સુધીમાં કાપેલું અંતર 2.5 કિલોમીટર બરાબર અને પછીની 20 મિનિટમાં કાપેલું અંતર કેટલું છે 2.5 કિલોમીટર માટે પથ લંબાઈ બરાબર શું થાય તો કે કુલ અંતર બરાબર છે તો પથ લંબાઈ બરાબર પ્રથમ 30 મિનિટમાં કાપેલું અંતર 2.5 કિલોમીટર અને પછીની 20 મિનિટમાં કાપેલું અંતર 2.5 કિલોમીટર બરાબર કેટલું થશે 5 કિલોમીટર બરાબર તો આ મળી ગઈ 0 થી 50 મિનિટ માટેની એની પથ લંબાઈ હવે આપણે શું શોધવાનું છે સરેરાશ ઝડપ તો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ કેટલી 5 કિલોમીટર અને એના માટેનો સમય કેટલો કે 50 મિનિટ એને આપણે કલાકમાં ફેરવી નાખીએ એટલે 60 વડે ભાગીશું તો આ મીંડું મીંડું ગયું છેદનો છેદ ક્યાં આવી જશે અહીં આવે ઓવર આવી જશે બરાબર કારણ કે મિનિટને મેં શેમાં ફેરવા કલાકમાં તો છેદનો છેદ થી અંશમાં જશે તો આ આવશે 5 ગુણ્યા 6 ભાગ્યા 6 કિલોમીટર પર અવર 6 6 કેન્સલ થઈ ગયા તો આ આવશે 5 કિલોમીટર પર અવર બરાબર સોરી અહીંયા આપણે એક મિસ્ટેક કરી છે આ 5 5 કેન્સલ થઈ જાય છેદનો છેદ છે અંશમાં જશે એટલે અહીંયા જવાબ આવશે 6 કિલોમીટર પર અવર બરાબર સરેરાશ ઝડપ છે એના માટે પથ લંબાઈ કેટલી હતી 5 કિલોમીટર છેદમાં સમય કેટલો 50 મિનિટ મિનિટને આપણે શેમાં ફેરવો તો એ કલાકમાં એટલે 50 ભાગ્યા 60 તો મીંડું મીંડું ગયું 5 5 ગયા છેદનો છેદ ક્યાં આવ્યો જાય અંશમાં તો પછીની જે આ 50 મિનિટ છે એના માટેની સરેરાશ ઝડપ કેટલી 6 કિલોમીટર પર અવર બરાબર એટલે પહેલા 0 થી 30 માટેની ઝડપ છે 5 કિલોમીટર પર અવર અને 0 થી 50 મિનિટ માટેની ઝડપ છે 6 કિલોમીટર અવર બરાબર છે પ્રતિ અવર કારણ કે તો કે પહેલી 30 મિનિટમાં છે એ 5 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરે છે અને પછીની 20 મિનિટમાં એ 7.5 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે માટે પહેલી 30 મિનિટ માટે એની ઝડપ આવશે 5 કિલોમીટર પર અવર અને 0 થી 50 મિનિટ માટે એની ઝડપ આવશે 6 કિલોમીટર પર અવર બરાબર છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એ તમને કીધો છે 0 થી 40 મિનિટ માટે 0 થી 40 મિનિટ માટે તો હવે તો ઈઝી થઈ ગયું ને કામ 30 મિનિટમાં કાપેલું અંતર આપણને ખબર છે 30 મિનિટમાં કાપેલ અંતર બરાબર 2.5 કિલોમીટર આપણે પછીની 10 મિનિટ માટે જોશે બરાબર તો આપણને 0 થી 40 મિનિટ માટે કાપેલું અંતર મળી જાય તો પછીની 10 મિનિટમાં કાપેલ અંતર બરાબર શું આવશે ઝડપ ઇન્ટુ સમય ઝડપ કેટલી પહેલી 30 મિનિટમાં એટલે કે માર્કેટ સુધી જાય છે ત્યાં સુધીમાં 5 કિલોમીટર પર અવર
રિટર્ન થાય છે ત્યારે 7 કિલોમીટર પોઈન્ટ અવર 7.5 કિલોમીટર પર અવર બરાબર અને સમય કેટલો 10 મિનિટ એને આપણે કલાકમાં ફેરવીએ એટલે 10 ભાગ્યા 60 કલાક બરાબર છે તો મીંડુ મીંડુ ગયું બરાબર 7.5 ભાગ્યા 6 કરો આ કેચેસ કેન્સલ થઈ જાય તો 7.5 ભાગ્યા 6 એના બરાબર તમને મળશે 1.25 કિલોમીટર 1.25 કિલોમીટર તો પહેલી 30 મિનિટમાં કાપેલું અંતર 2.5 કિલોમીટર અને પછીની 10 મિનિટમાં 7.5 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે કાપેલું અંતર કેટલું 1.25 કિલોમીટર માટે કુલ અંતર બરાબર કેટલું થશે 2.5 કિલોમીટર પ્લસ 1.25 કિલોમીટર બંનેનો સરવાળો કરો 2 ને 1 3 અને 25 ને 50 75 તો 3.75 બરાબર છે કિલોમીટર બરાબર તો 0 થી 40 મિનિટમાં એને કાપેલું અંતર 3.75 કિલોમીટર થાય હવે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ કેટલી 3.75 કિલોમીટર એના માટેનો સમય કેટલો 40 મિનિટ એને આપણે કલાકમાં ફેરવી નાખીએ મિંડુ મિંડુ ગયું બરાબર 3.75 ગુણ્યા 6 ભાગ્યા 4 બરાબર આનો તમે સાદું ભાગશો એટલે તમને જવાબ મળશે 5.725 5.725 કિલોમીટર તો આ જવાબ મળી ગયો તમને 0 થી 40 મિનિટ માટે એની સરેરાશ ઝડપ 6.625 કિલોમીટર પર અવર પહેલી 30 મિનિટમાં 5 કિલોમીટર પર અવર પછી 50 મિનિટ સુધી માટે 6 કિલોમીટર પર અવર અને 40 મિનિટ માટે 5.625 કિલોમીટર પર અવર બરાબર તો આ રીતે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.14 ગણી શકીએ બરાબર પહેલા તમને સરેરાશ વેગ શોધવાનું કીધું સરેરાશ વેગ બરાબર શું થાય અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન બંને સ્થાન ઘર જ છે એટલે સરેરાશ વેગ 0 થશે પછી બી ની અંદર તમને અલગ અલગ સમયગાળા માટે સરેરાશ ઝડપ શોધવાની કીધી પહેલા તમને 0 થી 30 મિનિટ માટે એના માટે આપણે ઝડપ શોધી પછી 0 થી 50 મિનિટ માટે આપણે ઝડપ શોધી અને 0 થી 40 મિનિટ માટે આપણે એની સરેરાશ ઝડપ શોધી બરાબર છે વ્યવસ્થિત તમારી બુક ની અંદર લખી નાખો ત્યાર પછી આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.15 જોઈએ હવે મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.15 જોઈએ એની રકમમાં ધ્યાન આપો અહીંથી રકમ હું વાંચું છું રકમ તમને એક કીધી છે કે સ્વાધ્યાયનો પ્રશ્ન 3.13 અને 3.14 માં આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો તફાવત કાળજીપૂર્વક સ્પષ્ટ કર્યો તાતક્ષણિક ઝડપ અને તાતક્ષણિક વેગ માટે આવા તફાવત પર વિચાર કરવો આવશ્યક નથી તાતક્ષણિક ઝડપ હંમેશા તાતક્ષણિક વેગના માન જેટલી હોય છે શા માટે બરાબર આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 3.13 અને 3.14 એમાં આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો બરાબર પણ એવી જ રીતે આપણે તાતક્ષણિક વેગ અને તાતક્ષણિક ઝડપ વચ્ચેનો તફાવત છે એ દર્શાવવો આવશ્યક નથી તમને પ્રશ્ન એમ કીધો છે કે તાતક્ષણિક વેગ એ તાતક્ષણિક ઝડપના માન જેટલું હોય છે શા માટે તો આપણે ખબર છે કે પથ લંબાઈ ઉપરથી આપણને સરેરાશ ઝડપ મળે અને સરેરાશ ઝડપના કોઈ સૂક્ષ્મ સમયગાળા માટે આપણને તાતક્ષણિક ઝડપ મળે એવી જ રીતે આપણને સ્થાનાંતર ઉપરથી સરેરાશ વેગ મળે અને સરેરાશ વેગના કોઈ સૂક્ષ્મ સમયગાળા માટે આપણને તાતક્ષણિક વેગ મળે બરાબર છે માટે આપેલા સૂક્ષ્મ સમયગાળા માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો સમાન હોય એટલા માટે તાતક્ષણિક વેગ અને તાતક્ષણિક ઝડપના મૂલ્યો કેવા થાય સમાન છે બરાબર માટે આપણે જવાબ લખીએ કે કોઈ સૂક્ષ્મ સમયગાળા માટે સરેરાશ ઝડપ અને સરેરાશ
વેગના મૂલ્યો સમાન હોય છે બરાબર કોઈ સૂક્ષ્મ ગાળાની વાત કરીએ આપણે સમયના તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્યો સમાન હોય છે આથી તાત્ક્ષણિક ઝડપ અને તાત્ક્ષણિક વેગના મૂલ્યો અથવા તો એને આપણે માન પણ કહીએ છીએ માન સમાન હોય છે બરાબર તમને સરેરાશ ઝડપ મળી હોય એ સરેરાશ ઝડપના સૂક્ષ્મ સમયગાળામાં તમને શું મળે તાત્ક્ષણિક ઝડપ મળે અને સરેરાશ વેગના સૂક્ષ્મ સમયગાળા માટે તમને શું મળે તાત્ક્ષણિક વેગ એટલે કે તત્કાલીન વેગ બરાબર છે એટલે કોઈ સૂક્ષ્મ ગાળા માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના મૂલ્ય સમાન થાય આથી તાત્ક્ષણિક ઝડપ અને તાત્ક્ષણિક વેગના મૂલ્યો કેવા હોય સમાન હોય કારણ કે સરેરાશ ઝડપ ઉપરથી આપણને તાત્ક્ષણિક ઝડપ મળે અને સરેરાશ વેગ ઉપરથી આપણને તાત્ક્ષણિક વેગ મળે એટલા માટે બરાબર તો આ થઈ ગયો સ્વાધ્યાયનો પ્રશ્ન 3.15 ત્યાર પછી સ્વાધ્યાયની અંદર 3.16 જુઓ એની રકમ તમને એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવેલ આલેખો A થી D ધ્યાનથી જુઓ અને કારણ સહિત જણાવો કે તે પૈકી કયો આલેખ એક પરિમાણિક ગતિ કરતા કણ માટે શક્ય નથી બરાબર તમને સ્વાધ્યાયનો જે પ્રશ્ન 3.16 છે એની અંદર ચાર આલેખો આપેલા છે અલગ અલગ આમાંથી આપણે બતાવવાનું છે કે કયો આલેખ છે એ એક પરિમાણિક ગતિ માટે શક્ય નથી બરાબર છે તો પહેલો આલેખ તમને આકૃતિમાં કંઈક આ પ્રકારનો આપેલો છે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે x વિરુદ્ધ સમય તો આ આલેખ છે એક પરિમાણિક ગતિ માટે શક્ય નથી આ આલેખ શક્ય નથી તો શક્ય નથી તો એનું કારણ શું છે તો કે અહીંયા તમે જુઓ છો કે આ સમય છે અને આ શું આપેલું છે સ્થાન તો સમયના કોઈ એક મૂલ્ય માટે પદાર્થની ગતિના બે સ્થાન મળે બરાબર આ મૂલ્યની વાત કરો તો અહીંયા તમને બે સ્થાન મળે છે કોઈક આ મૂલ્યની વાત કરો તો અહીંયા બે સ્થાન મળે છે બરાબર છે એવી રીતે અહીંયા તમે સમયની વાત કરો તો અહીંયા બે સ્થાન મળે છે તો એક જ સમયે પદાર્થના બે સ્થાન ક્યારેય શક્ય નથી માટે આ આલેખ શું છે શક્ય નથી ખ્યાલ આવે છે આ સમયની અક્ષ ને આ સ્થાન બરાબર અહીંયા તમે સમયનું મૂલ્ય જો બરાબર છે તો આ સમયે કણ બે સ્થાન દર્શાવે છે એક તો આ બતાવે છે ને એક આ બતાવે છે આ સમય લેજો તો પણ કણ છે એ પોતાના બે સ્થાન બતાવે છે તો સમયના કોઈ એક મૂલ્ય માટે પદાર્થ કે કણના બે સ્થાન શક્ય નથી એટલા માટે આપેલો આલેખ છે શક્ય નથી એનું કારણ આપણે લખવું તો લખી નાખીએ કારણ કે એક જ સમયે કોઈ કણ બે સ્થાન દર્શાવે નહીં બરાબર કોઈ એક જ સમયે કણનું એક જ સ્થાન હોય અહીંયા તમને આલેખ ઉપરથી ખ્યાલ આવે છે કે કોઈ એક સમયે કણના બે સ્થાન જોવા મળે છે બરાબર જે એક પરિમાણિક ગતિ માટે શક્ય નથી એટલે આલેખ એ છે એ એક પરિમાણિક ગતિ કરતા કણ માટે શક્ય નથી એનું કારણ તો કે એક જ સમયે કોઈ કણ બરાબર બે સ્થાન દર્શાવે નહીં ત્યાર પછી બીજું એમાં તમને વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે બરાબર છે તો આ આલેખ પણ શક્ય નથી આ આલેખ શક્ય નથી બરાબર છે એનું કારણ શું આના જેવું છે કોઈ એક જ સમયે છે કણના બે વેગ ક્યારે હોઈ શકે નહીં બરાબર છે આ સમયની આપણે વાત કરીએ ધારો કે આ સમય તો વેગ ઉપર પણ મળે છે ને નીચે પણ મળે છે તમે જુઓ આ સમયે જો આ પ્રથમ ચરણમાં વેગ અને આ ચોથા ચરણમાં વેગ આ બાજુની વાત કરો ધારો કે આ સમય તો આ પ્રથમ b
બીજા ચરણમાં અને ત્રીજા ચરણમાં આપણે વેગ મળે ચાલો છે એટલે એક જ સમયે છે એ એક પરિમાણિક ગતિ કરતા કોઈ કણ માટે બે વેગ શક્ય નથી બરાબર છે તો અહીંયા આપણે કારણ આપીએ કારણ કે એક જ સમયે કોઈ કણને બે વેગ શક્ય નથી બરાબર આ લેખ તમને સ્થાન વિરુદ્ધ સમય અને આ લેખ તમને વેગ વિરુદ્ધ સમયનો આપેલો છે તો અહીંયા આ લેખ છે એક પરિમાણિક ગતિ માટે શક્ય નથી એવી રીતે આ લેખ પણ એક પરિમાણિક ગતિ માટે શક્ય નથી કારણ શું છે બંનેની અંદર તો કે અહીંયા કોઈ એક જ સમયે કણના બે સ્થાન મળે છે અહીંયા કોઈ એક જ સમયે કણના બે વેગ મળે છે એક વેગ થી ધન મળે બીજો વેગ ઋણ મળે એટલે આનો મતલબ એવો થાય આ લેખનો કે કોઈ એક જ સમયે કણ છે આ દિશામાં ગતિ કરે આ દિશામાં ગતિ કરે અથવા તો કણ કોઈ એક જ સમયે ઉપર પણ ગતિ કરે નીચે પણ ગતિ કરે જે ક્યારે એક પરિમાણિક ગતિ માટે શક્ય નથી એટલે આપેલો આ લેખ શક્ય નથી બરાબર પછી ઝડપ વિરુદ્ધ સમયનો આ લેખ આપેલો છે તમને તો આ લેખ પણ શક્ય નથી આ આલેખ એક પરિમાણિક પદાર્થ માટે શક્ય નથી ઝડપ વિરુદ્ધ સમયનો જે તમને આલેખ આપેલો છે સી નંબરનો એ એક પરિમાણિક ગતિ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ શક્ય નથી એનું કારણ શું છે તો કે આ આપણને ઝડપ આપ્યું છે અને આ છે સમયની અક્ષ છે અહીંયા આપણે ધારો કે ઉગમ બિંદુ ધારી તો આ છે માઇનસ થાય આ પ્લસ થાય ઝડપ છે ક્યારે ઋણ નો બરાબર જ્યારે તમને અહીંયા તમે જો ઉગમ બિંદુ થી ડાબી બાજુ આ આલેખ આપ્યો છે એ ઝડપ ઋણ બતાવે છે ઉગમ બિંદુ થી જમણી બાજુ આ છે ઝડપ ધન છે બરાબર છે એટલે આ આલેખ છે કોઈ એક પરિમાણિક ગતિ કરતા કણ માટે ઝડપ વિરુદ્ધનો સમય ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ હોઈ શકે નહીં એનું કારણ શું આપણે આપ્યું કારણ કે ઝડપ ક્યારે ઋણ બરાબર જ્યારે આપણે આલેખમાં ઝડપ ઋણ બતાવી છે જે એક પરિમાણિક ગતિ કરતા પદાર્થ માટે શક્ય નથી અને છેલ્લો આલેખ તમને આપેલો છે કુલ પથ લંબાઈ વિરુદ્ધ સમયનો બરાબર તો આ આલેખ પણ શક્ય નથી આ આલેખ શક્ય નથી શું કામ શક્ય નથી તો કે તમે અહીંયા જુઓ અહીંથી છે પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરે છે ઉગમ બિંદુમાં સમયના વધારા સાથે પથ લંબાઈ વધે છે પછી સમય વધે છે પણ પથ લંબાઈ ઘટે છે બરાબર સમય વધે છે પથ લંબાઈ વધે છે તો સમયના વધારા સાથે અમુક વખતે પથ લંબાઈ વધે છે ને અમુક વખતે પથ લંબાઈ ઘટે છે બરાબર છે પથ લંબાઈ છે સમયના વધારા સાથે ક્યારેય ઘટશે નહીં બરાબર છે એટલા માટે આ કુલ પથ લંબાઈ વિરુદ્ધ સમયનો આલેખ છે એક પરિમાણિક ગતિ માટેનો છે એ શક્ય નથી કારણ શું તો કે પથ લંબાઈ હંમેશા ધન જ હોય તો અહીંયા સમયના વધારા સાથે પથ લંબાઈ વધે અને પથ લંબાઈ ઘટે વધે ઘટે એવું થાય છે બરાબર છે એટલે અહીંયા આપણે જવાબ આપીએ કે કારણ કે પથ લંબાઈ સમયના વધારા સાથે ઘટે નહીં બરાબર સમય વધે એટલે પથ લંબાઈ હંમેશા વધે કારણ કે પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર છે બરાબર છે એટલે આ આલેખ જે આપેલો છે કુલ પથ લંબાઈ વિરુદ્ધ સમયનો એ શક્ય નથી એનું કારણ તો કે પથ લંબાઈ સમયના વધારા સાથે ઘટે નહીં બરાબર જ્યારે અહીંયા તમને સમયના વધારા સાથે પથ લંબાઈ અહીંયા સુધી વધે પછી સમય તો આગળ જ જાય પણ પથ લંબાઈ શું થાય ઘટે જે શક્ય નથી આમ આ જે દાખલાની અંદર ચાર આલેખ આપેલા છે એ ચારે ચાર આલેખ ઈ એક પરિમાણિક ગતિ કરતા પદાર્થ માટે શક્ય નથી બરાબર એના કારણો આપણે બધાય લખ્યા છે પહેલાની અંદર કારણ કે એક જ સમયે પદાર્થના બે સ્થાન ક્યારે ન હોય બીજાની અંદર કારણ એક જ સમયે પદાર્થ બે વેગ ક્યારે દર્શાવે નહીં એક પરિમાણિક ગતિ કરતા પદાર્થ માટેની વાત છે બરાબર પછી આની અંદર કારણ શું આપ્યું તો કે ઝડપ છે ઋણ ન હોય ઝડપ હંમેશા ધન હોય અને અહીંયા સમયના વધારા સાથે પથ લંબાઈ છે એ ક્યારેય ઘટે નહીં બરાબર તો આ બે દાખલા તમારા થઈ ગયા સ્વાધ્યાયનો 3.15 અને 3.16 બરાબર
વ્યવસ્થિત લખી નાખો ત્યાર પછી આપણે 3.17 જોઈએ હવે મિત્રો આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.17 એની અંદર તમને આકૃતિમાં એક ગ્રાફ આપેલો છે બરાબર છે અને રકમ તમને કઈક એવી કીધી છે કે આકૃતિમાં કણની એક પરિમાણિક ગતિ માટે x વિરુદ્ધ t એનો આલેખ દર્શાવેલો છે આલેખ પરથી એમ કહેવું સાચું છે કે t less than 0 માટે કણ સુરેખ માર્ગે અને t greater than 0 માટે પરવલય માર્ગે ગતિ કરે છે જો ના તો આ આલેખ માટે યોગ્ય ભૌમિતિક સંદર્ભનો અભિપ્રાય આપો બરાબર છે તમને અહીંયા આકૃતિ આપેલ છે એક પરિમાણિક ગતિ માટે બરાબર છે એમાં સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે અને તમને એમ કીધું છે કે t less than 0 માટે મતલબ કે 0 ની ડાબી બાજુ કણ છે સુરેખ માર્ગે ગતિ કરે અને t greater than 0 માટે એટલે કે 0 ની જમણી બાજુ કણ છે પરવલય માર્ગે ગતિ કરે એમ કહેવું સાચું છે જો ના તો પછી આપણે આ આલેખ છે એની યોગ્ય ભૌમિતિક સંદર્ભો સહિત આપણે બતાવવાનું છે બરાબર છે તો રકમમાં તમને જે કીધું છે એ વાત ખોટી છે બરાબર એટલે આપણે અહીંયા જવાબ લખશું ના કે t less than 0 માટે કણ છે સુરેખ માર્ગે ગતિ નથી કરતો અને t greater than 0 માટે કણ છે એ પરવલય માર્ગે ગતિ કરતો નથી બરાબર છે એટલે આપણે જવાબ લખશું ના તો આપણે t less than 0 માટેની યોગ્ય ભૌમિતિક સંદર્ભ કયો છે તો આપણે લખીએ કે t less than 0 માટે કણ સ્થિર છે t less than 0 માટે શું છે કણ સ્થિર છે કારણ કે તમે જુઓ આ જે રેડ લાઈન મે બતાવી છે એ સમયની અક્ષ ઉપર છે બરાબર છે એટલે સમય જેમ જેમ પસાર થતો જાય એમ એમ કણ છે એની અક્ષ ઉપર જ છે કણ છે એ ગતિ કરતો નથી સમયની સાથે કણ છે આમ y અક્ષ ઉપર આમ ઉપર જતો ગયો તો આપણે એમ કહેત કે કણ છે ગતિ કરે છે પણ સમયના વધારે સાથે કણ છે પોતાનું સ્થાન બદલતો નથી માટે t less than 0 માટે કણ શું છે તો કે સ્થિર છે બરાબર મતલબ કે પદાર્થનું સ્થાન કેવું છે x બરાબર 0 t greater than 0 ની વાત કરીએ એટલે કે જમણી બાજુ તો જમણી બાજુ માટે છે એ પદાર્થ પરવલય માર્ગે ગતિ કરતો નથી એટલા માટે આપણે અહીંયા ના જવાબ લખ્યું તો t greater than 0 માટે પદાર્થ સુરેખ માર્ગ પર અચળ પ્રવેગી ગતિ કરે છે બરાબર છે દાખલા તરીકે મુક્ત પતન કરતો પદાર્થ બરાબર છે t less than 0 માટે પદાર્થ સ્થિર છે અને t greater than 0 માટે પદાર્થ છે એ સુરેખ માર્ગ ઉપર અચળ પ્રવેગી ગતિ કરે છે બરાબર છે એનું ઉદાહરણ પણ આપણે આપી દીધું કે મુક્ત પતન કરતા પદાર્થ માટેનો આ આલેખ છે બરાબર છે આપણે એક સમીકરણ જોયું હતું x is equal to 1/2 at square તો સ્થાન છે એ સમયના વર્ગના સમપ્રમાણમાં બદલે છે આ જે સ્થાન છે સમયના વર્ગના સમપ્રમાણમાં બદલે છે આપણે મુક્ત પતન કરતા પદાર્થ માટેનો ગ્રાફ જોયો હતો બરાબર છે જો પદાર્થને અમુક ઊંચાઈથી છોડવામાં આવે અને એની નીચેની દિશા છે અધો દિશા બરાબર છે એને આપણે ધન લઈએ તો આપણને ગ્રાફ કેવો મળશે કે જેમ જેમ સમય વધે એમ એમ પદાર્થનું સ્થાન છે એ વધતું જાય બરાબર સમયના વધારે સાથે પદાર્થનું સ્થાન વધતું જાય બરાબર આવું ક્યારે શક્ય બને કે પદાર્થ નીચેની તરફ ગતિ કરતો હોય એની અધો દિશાની ગતિ છે ધન લઈએ તો બરાબર છે જો અધો દિશાની ગતિ ઋણ લઈએ ને તો આ ગ્રાફ આપણને આવો મળે આ ટાઈપનો આવો એક ગ્રાફ આપણે દોર્યો હતો તમને યાદ હોય તો મુક્ત પતન કરતા પદાર્થ માટે જો અધો દિશાની ગતિ લઈએ તો ઋણ તો આ પ્રકારનો અને અધો દિશાની ગતિ ધન લઈએ તો આપણને જે આકૃતિમાં આપેલો છે એ આલેખ મળે બરાબર છે એટલે આકૃતિની અંદર જે તમને કીધું છે કે t less than 0 માટે પદાર્થ સુરેખ માર્ગે અને t greater than 0 માટે પદાર્થ છે એ પરવલય માર્ગે ગતિ કરે છે એ વાત તદ્દન ખોટી છે એટલે અહીંયા આપણે જવાબમાં ના લખ્યું તો સાચું શું છે એનો ભૌમિતિક સંદર્ભ આપણે કહેવાનો હતો તો સાચું એવું છે
કે t less than 0 માટે પદાર્થ સ્થિર છે અને t greater than 0 માટે પદાર્થ સુલેખ માર્ગે અચળ પ્રવેગી ગતિ કરે છે તો એના માટે આપણે ઉદાહરણ આપ્યું મુક્ત પતન કરતા પદાર્થ માટેનો આ ગ્રાફ તમને આપેલો છે બરાબર જેમાં સ્થાન છે સમયના વર્ગના સમપ્રમાણમાં બદલે છે ક્લિયર તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.17 બરાબર તો આજે આપણે જોયા 13 14 15 16 અને 17 આ પાંચ દાખલાઓ છે એ વ્યવસ્થિત તમારી બુકની અંદર લખી નાખો બરાબર તૈયાર કરી નાખો જ્યાં કંઈ ખબર ન પડે ત્યાં મને પૂછી શકો બરાબર છે નેક્સ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 3.18 થી આગળ વધીશું ત્યાં સુધી જય હિન્દ